વિદેશથી આવતું આ ડ્રગ્સ કે જેમાં બાળકો 15-17 વર્ષના હોય તે આ પ્રકારના રમકડા મંગાવતા હતા તે પણ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પરંતુ એના મહત્વપૂર્ણ મુદ્દાઓ કયા છે તે પણ આપને દર્શાવી દઈએ. સવાલ એ થઈ રહ્યો છે કે કોણ છે આ ડ્રગ્સ માફિયાઓ કે જે યુવાધનને બરબાદ કરવા માંગે છે, અને આ ડ્રગ્સ માફિયાઓ પર હવે સકંજો કસવો ખૂબ જ જરૂરી બન્યો છે. ક્યારે ઝડપાશે યુવાધનના દુશ્મન એ મોટો સવાલ છે, કારણ કે સતત આ પ્રકારના ડ્રગ્સ નેટવર્ક સામે આવી રહ્યા છે. શું રાજ્યની અંદર જ બેઠા છે આ શત્રુઓ? કારણ કે ગુજરાતમાં જે રીતે ડ્રગ્સ ઝડપાવાના કિસ્સા વધ્યા છે ત્યારે આ સવાલ ચોક્કસથી થાય છે કે શું ગુજરાતમાં જ આ કોઈ મોટું સ્કેન્ડલ તો નથી ચાલી રહ્યું? કેટલા સમયથી આ મોડસ ઓપરેન્ડી ચાલતી હતી તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે હવે આ ડ્રગ્સ માફિયાઓ એ પણ જાણી ગયા છે કે કઈ રીતે પોલીસ કામગીરી કરે છે. શું ડ્રગ્સ માફિયાઓનો ટીનેજર્સ ને ટાર્ગેટ કરવાનો એક ઈરાદો છે? કારણ કે આજે જે રીતે આ ડ્રગ્સનું આખું સ્કેમ બહાર આવ્યું છે તેમાં જે ઉંમર છે, જે આયુ મર્યાદા છે તે પણ ખૂબ જ ચોંકાવનારી છે. એટલે ટીનેજર્સ તેનો ટાર્ગેટ હોઈ શકે છે. અવારનવાર રાજ્યમાંથી ડ્રગ્સ ઝડપાવાનું શું સૂચવે છે? કારણ કે આવી એકલ દોકલ ઘટના નથી, અનેક ઘટનાઓ રાજ્યમાંથી જ સામે આવી છે. શું દુશ્મનોના નિશાને છે ગુજરાત? આ સવાલ પણ એટલા માટે થાય કારણ કે ગુજરાતમાં જ્યાં નશાનો નામો નિશાન ન હતો ત્યાં નશાનો કારોબાર હવે ફૂલતો ફાલતો હોય તેવા પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આ ડ્રગ્સ માફિયાઓ સામે હવે સકંજો કસવો જરૂરી છે, અને જે રીતે ગુજરાત પોલીસે પણ કામગીરી કરી છે તે ખૂબ જ સરાહનીય ચોક્કસથી કહી શકાય. તો આ સાથે જ આપણી સાથે આ આખા કેસને લઈને મહત્વપૂર્ણ કઈ કઈ બાબતો છે તેની સાથે પણ એક ચર્ચા જરૂરી બની ગઈ છે. અમેરિકાથી ડ્રગ્સ મંગાવવામાં આવે છે, બાળકોને રમકડાની આડમાં ડ્રગ્સ મોકલવામાં આવે છે તેને લઈને પણ હવે અનેક સવાલો થઈ રહ્યા છે.